તો સમાચારોમાં આગળ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ચોરી કરતા સુરતની મૈધરપુરા પોલીસે ચોરીની નવ મોટર સાથે ઝડપી પાડ્યો છે વાહન ચોરીના પાંચ જેટલા ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે આરોપી ચોરીની મોટર સાયકલ સાયલેન્સર અને બેટરી કાઢી અન્યને વેચી મારતો હતો એટલું જ નહીં પરંતુ ચોરી કરેલી મોટર સાયકલ સંટાળી રાખી તેમાં રહેલા સ્પેરપાર્ટ પણ વેચાણ કરતો હતો આરોપી પાસેથી કુલ એક પોઈન્ટ સત્યાસી લાખથી વધુની મરતાનો મુદ્દામાલ કબજે લઈ આગળની તપાસ મૈધરપુરા પોલીસે હાથ ધરી છે સુરત શહેરમાં બનતા વાહન ચોરીના ગુનાઓને અટકાવવા અને વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવા પેટ્રોલિંગ કરી રહેલી મૈધરપુરા પોલીસને આ મોટી સફળતા મળી છે મૈધરપુરા પોલીસ ચોરીના નવ જેટલા વાહનો સાથે એક આરોપીની ધરપકડ કરી છે મૈધરપુરા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પોલીસનો સ્ટાફ રામપુરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે રામપુરા ખાતે આવેલ રોહિત ફળિયામાંથી આરોપી વિરેન્દ્ર નામના શખ્સને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પડાયો હતો આરોપીની ઉડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરાતા અને આઠ જેટલી મોટરસાયકલ મળી આવી હતી જે તમામ ચોરીની મોટરસાયકલ શહેરના ચોક બજાર અને મૈધરપુરા વિસ્તારમાંથી તેણે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જ્યાં પોલીસે ચોરીની મોટરસાયકલ સહિતની એકસો એક પોઈન્ટ સત્યાસી લાખથી વધુની મતદાનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસ તપાસમાં આરોપી વિરેન્દ્ર મકવાણા અગાઉ પણ કતારગામ અને ચોક બજાર પોલીસના હાથે પ્રોહિબિશન તેમજ વાહન ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે આરોપી શહેરના અલગ અલગ વિસ્તારોમાં રેકી કરી માત્ર સ્પ્લેન્ડર જેવી મોટરસાયકલને જ ટાર્ગેટ કરતો હતો મોટરસાયકલની ચોરી કરી તેમાં રહેલી બેટરી અને સાયલેન્સર કાઢીને વેચી મારવામાં આવતા હતા